સેન્ટ ઝેવિયર્સ અમદાવાદમાં આજે તારીખ 23/12/2023 રોજ સવારે નાતાલ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના ટ્રસ્ટી ફાધર અવિનાશ પરમાર, શાળાના ડાયરેક્ટર ફાધર તંગમ, ઇન્ચાર્જ આચાર્ય જયા મેડમ, આરસી મિશન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી યુનિશબેન ડાભી, અતિથિ વિશેષ વિરાંગ મહેતા જે પત્રકાર છે તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શાળાના KG થી માંડીને ધોરણ 12 સુધીના બાળકોએ નાતાલને લગતા અભિનય ગીત, નાટક, ડાન્સ કરી વિદ્યાર્થીઓ, મહેમાનો તથા વાલીશ્રીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે સાથે ઈસુ જયંતિથી પર્વ નિમિત્તે શાળાના ટ્રસ્ટી તથા ડાયરેક્ટર દ્વારા નાતાલ સંદેશ પાઠવવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન રોમા મેડમ દ્વારા કરવામાં આવ્યું, ત્યારે સુંદર સ્વાગત ગીત હસમુખ ડાભીએ કર્યું હતું, ત્યારે આભાર વિધિ રાકેશ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે છેલ્લે બાળકોને ચોકલેટ આપી કાર્યક્રમની સમાપ્તિ કરાઈ. હાલ જ્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ક્રિસમસને લઈને સમગ્ર દેશમાં ને પણ સમગ્ર વિશ્વમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે મેં અમદાવાદ શહેરમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ એટલે કે મિશન સ્કૂલની અંદર પણ આજે કોરોનાને લઈને ઘણા સમયથી કાર્યક્રમ ઘણી જગ્યાએ નહોતો થતો, આ સ્કૂલમાં પણ નહોતો થતો, પણ આ વખતે ક્રિસમસને લઈને સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં નાની બાળાઓથી લઈને યુવાનોથી લઈને સૌ કોઈએ નાટક છે, ગીત છે, એવું સારા સારા વક્તવ્ય છે, એ રીતના દરેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અને જાણે એટલું સુંદર વાતાવરણ થઈ ગયું હતું અને ઠંડીના સમયની અંદર પણ સવારે 7:30-8 વાગે ત્યાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત રહ્યા હતા, વાલી મંડળો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારની મહેનતથી આજે આ કાર્યક્રમ સફળ થયો છે. તો આપણી પાસે અહીંના જે મેનેજમેન્ટ કરતા છે, ફાધર છે, એમને આપણે પૂછવાની કોશિશ કરીશું. સૌ પ્રથમ સર આપનું નામ અને પરિચય. ફાધર અવિનાશ પરમાર, હું અહીંયા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે મેનેજિંગ ટ્રસ્ટી અને સોલ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આજે જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે વિશે શું કહેવા માંગો? પ્રભુ ઈસુના જન્મનો સંદેશ માત્ર ઈસુપંથીઓ કે ખ્રિસ્તીઓ માટે નથી, આખી દુનિયાને જરૂરી છે. અને આખી દુનિયાને જ્યારે પ્રેમ, શાંતિ, ન્યાય અને દયાની તાતી જરૂરિયાત છે, ત્યારે પ્રભુ ઈસુ જે સંદેશ લઈને આ પૃથ્વી ઉપર આવ્યા, તે સંદેશ અમે આ પ્રોગ્રામ દ્વારા અને ઉજવણી દ્વારા સમસ્ત માનવ સમુદાયને, શાળા પરિવારને, વાલીઓને અને બાળકોને આપવા માંગીએ છીએ. કયા કયા કાર્યક્રમો છે આજે? આપણે સાંસ્કૃતિક કે એવા કેવા કેવા કાર્યક્રમો છે? અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતા, ફિલ્મી ડાન્સ પણ હતા, પ્રભુ ઈસુના જન્મનો સંદેશ સાંકેતિક રૂપક સ્વરૂપે પણ અમે આપ્યો હતો અને વક્તવ્ય દ્વારા અમે પ્રભુ ઈસુના જન્મનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે. અંતમાં સર, કે આજની યુવા પેઢીને અને વિશ્વમાં કે ગમે તે તમે કોઈ સંદેશ અથવા તો કોઈ કંઈ કશું કહેવા માંગો છો? હું દુનિયામાં અત્યારે જેની સૌથી વધુ જરૂરિયાત છે તે શાંતિ અને પ્રેમ માટે હું લોકોની આગળ અપીલ કરું છું. પ્રભુ ઈસુના આવવાનો આશય જ પ્રેમ, શાંતિ અને દયાનો હતો. આજે જ્યારે વિશ્વમાં શાંતિ લગભગ અપ્રાપ્ય થઈ ગઈ છે, તેવા સંજોગોમાં શાંતિ અને પ્રેમ અને દયા લગભગ અશક્ય છે, ત્યારે દયાનો સંદેશ લોકોને મળે એ અમારો આશય છે. આપણી પાસે હસમુખ ટીચર પણ છે જે ઘણા વર્ષોથી આમાં સેવા આપી રહ્યા છે અને લગભગ વાલીઓ સાથે, આ અમદાવાદ શહેર સાથે, આજુબાજુના ગામ સાથે કનેક્ટેડ છે, રિલેશન બેઝ પણ સારો છે, તો તેઓ પણ આ કાર્યક્રમની અંદર, વિશેષ આયોજનની અંદર સહકાર આપ્યો હતો. શું કહેવા માંગો સર? શિસ્ત અને શિક્ષણની ભરેલી અમારી સંસ્થા ઈસુના જીવન મૂલ્યો સાથેની આદર્શવાદી શાળા છે. ઘણા વર્ષોથી 1990 હાઈસ્કૂલ શરૂ થઈ, 1986 પ્રાઇમરી શાળા શરૂ થઈ, વર્ષોથી બાળકોની સેવા કરતા આવ્યા છીએ અને સેવા કરતા રહીશું. વાલીઓનો અને આપના જેવા મિત્રોનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના મિશન શાળાની છબી ખરેખર ખૂબ જ સુંદર છે અને અહીંના કહેવાય છે લોકમુખ્ય ચર્ચા મુજબ કે અહીંયા શિસ્ત, નિયમ આ બધાનું પાલન કરવામાં આવે છે, એમાં કોઈ પણ પ્રકારનું ચલાવી લેવામાં નથી આવતું, કોઈ ચાહે શિક્ષક હોય, ચાહે વાલી હોય, ચાહે વિદ્યાર્થી હોય, એટલે પહેલેથી ભણતરની સાથે સાથે ઘડતર, સંસ્કાર એ આ સ્કૂલનું મેઇન સૂત્ર રહ્યું છે અને એને લઈને આજે ઘણા સમય પછી જ્યારે આ એન્જોયમેન્ટના કાર્યક્રમ નતા થયા, તો આજે સુંદર કાર્યક્રમનું આયોજન અને આવનાર સમયની અંદર ક્રિસમસને લઈને વેકેશન આવે છે તેને ધ્યાને લઈને આજે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાની નાની બાળાઓથી લઈને દરેકે સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે અને એ લોકોને પણ ઇનામ વિતરણથી લઈને દરેક પ્રકારની સ્કૂલ મેનેજમેન્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. વાલી મંડળ અને વિદ્યાર્થીઓ માટે પણ સુંદર, સુદળ અને સારી વ્યવસ્થા આજે મિશન ખાતે કરવામાં આવી હતી. આમ
મિશન સ્કૂલ ખાતે આજે જે આ નાતાલને લઈને સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ સંપૂર્ણ સફળતાપૂર્ણ પૂર્ણ થયેલ છે. ન્યૂઝ ફોર ઇન્ડિયા, વિરાન મહેતા, મહેમદાવાદ.